नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चेनल विद्यादीप मां आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे धोरण 4 गुजराती कोहू तेनो पाठ बीजो, पाठ नु नाम छे तेने ते उकसे। आ पाठ ना गला સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડિયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના તમામ પાઠના વિડિયો આપને સરળતાથી મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ 4 તેનો પાઠ બીજો। પાઠનું નામ છે તેને તે ઉપસે। તેમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો છે, કુકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી? કુકડી ઈંડા સેવવામાં, ચણ વીણવામાં, બચ્ચા સાચવવામાં અને એમને ચણ વીણતા શીખવવામાં હોશિયાર હતી। બીજો પ્રશ્ન, કુકડીને કઈ બે વાતે દુઃખ હતું? કુકડીને બે વાતે દુઃખ હતું, એક તો એક એનાથી ઊંચું ઉડાતું ન હતું અને બીજું એક એને રંગીન પીછા ન હતા, માથે કલગી ન હતી અને ગળે લાલ પીળા રંગો ન હતા। ત્રીજો છે, સાંજે પાછી ફરી ત્યારે થાકેલી હોવા છતાં કુકડી કેમ ખુશ હતી? સાંજે પાછી ફરી ત્યારે થાકેલી હોવા છતાં કુકડી ખુશ હતી, કારણ કે એને ઉડીને પથરા પર બેસતા ચડઉતર કરતા આવડી ગયું હતું। ચોથો પ્રશ્ન, કુકડીએ પોતાની કઈ અભિલાષા કુકડાને કહી? મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે, કુકડીએ પોતાની આ અભિલાષા કુકડાને કહી। પાંચમો છે, કુકડાને કેમ નવાઈ લાગી? એક સવારે કુકડાએ કુકડીને વંડી પર જોઈ ત્યારે તેને નવાઈ લાગી, કારણ કે કુકડી વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી। છઠ્ઠો પ્રશ્ન, કાબરે કુકડીને શા સમાચાર આપ્યા? કાબરે કુકડીને સમાચાર આપ્યા છે, એ કુકડી જો તો ખરી, તને માથે કલગી ઉગી છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। તેમાં અનો પહેલો છે, કુકડી કોને ધારી ધારીને જોયા કરતી હતી? શું જોયા કરતી? કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરતી। કુકડો કેમ પાખો ફેલાવે છે, પગ સંકોરે છે, કેવી રીતે ધીરે ધીરે ઉડે છે એ નિરખ્યા કરતી। ત્યાર પછી બીજો છે, કુકડીએ વંડી પર ચડવા માંડ્યું પછી શું કરવાનું ચાલુ રાખ્યું? તો જવાબમાં આવશે, કુકડીએ વંડી પર ચડવા માંડ્યું પછી પણ જમીન પર આવીને એના જેવી બીજી કુકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી, એનું ઈંડા સેવવાનું, બચ્ચાને ચણતા શીખવવાનું અને કુકડીઓને ઊંચું ઉડતા શીખવવાનું ચાલુ રાખ્યું। બંનો પેલો છે, તમને કોનો સ્વભાવ ગમ્યો, કુકડીનો કે કુકડાનો? કેમ? મને કુકડીનો સ્વભાવ ગમ્યો, કારણ કે કુકડીએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કોઈની ટીકા સાંભળ્યા વિના સતત મહેનત કરી અને સફળતા મેળવી। બીજો છે, તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમી? કેમ? તો કુકડી વંડી પર ચડવા લાગી, તેને માથે કલગી ઉગી, ત્યાર પછી તે પોતાના બધા કામો કરતા કરતા પણ બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવવામાં મદદ કરતી, સમજાવતી। કુકડીની આ વાત મને સૌથી વધુ ગમી, કારણ કે તે સતત મહેનત કરતી હતી। ત્રીજો છે, કુકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું? કુકડીને પછીથી કાબરે પ્રોત્સાહન આપ્યું। ચોથો પ્રશ્ન, કુકડી મહેનતુ છે કે આળસુ? તમને કઈ રીતે ખબર પડી? કુકડી મહેનતુ છે, કુકડી પોતાની ઈચ્છા પૂરી કરવા સતત મહેનત કરે છે, તે કોઈની ટીકા ટિપ્પણી પણ ધ્યાનમાં લેતી નથી, તો પોતે શીખ્યા પછી બીજી કુકડીઓને પણ ઊંચું ઉડતા શીખવવામાં મહેનત કરે છે, સમજાવે છે, આ બધી વાતોથી ખબર પડે। પાંચમો છે, વંડી પરથી કુકડીને શું શું દેખાતું હતું? હંમેશા નીચેથી જોયેલા ઝાડને કુકડીએ ઊંચેથી જોયા, વંડી પરથી ઝાડને નજર સામે જોયા, નીચેથી ઝાડના ડાળ પાન માન જોવા મળતા તે હવે નજર સામે હતા, ઝાડની ડાળે ઝૂલતા પંખીઓ પણ દેખાતા હતા। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, મોટા થઈને તમારે શું બનવું છે? આ માટે તમારે શું શું કરવું પડશે? મોટા થઈને મારે ક્રિકેટર બનવું છે, આ માટે મારે અત્યારથી જ ક્રિકેટ રમવાની તાલીમ લેવી પડશે, દરરોજ વહેલા ઉઠી કસરત કરવી પડશે, પૌષ્ટિક આહાર લેવો પડશે, ટીવી પર પ્રસારિત ક્રિકેટ મેચ જોવી પડશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, નીચેના વિધાનોમાં ખરા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। અનું પહેલું વિધાન ખોટું થશે, બીજું ખરું થશે, ત્રીજું ખોટું થશે, ચોથું ખરું થશે, પાંચમું ખોટું થશે। ત્યાર પછી બનું પેલું છે તે વિધાન ખોટું થશે, બીજું ખરું થશે, ત્રીજું ખરું થશે, ચોથું પણ ખરું થશે અને પાંચમું વિધાન ખોટું થશે।
त्यार पछी क विभाग क नो पेलो विधान खोटू थसे बीजू खोटू थसे त्रीजू खरू छे चौथू खोटू थसे अने पांचमू पण खोटू थसे त्यार पछी प्रश्न नंबर चार छे नीचेना वाक्य कोण बोले छे ते लखो पेलू कुकड़ी ने माथे कलगी न होय तो कुकड़ी ने मां बोले छे केम आजे चणवामां बहु सारू मळ्युं छे के राजी ना रेड छे कुकड़ो बोले छे रहेवा दे ने हवे શું કામ છે તારે આવા શોખ કરીને કુકડો બોલે છે મને કલગી ઉગે ના ઉગે તારે શું કુકડી બોલે છે કુકડી તો તું કુકડી જ રહેવાને એવું કાગડો બોલે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું પેલું કુકડી હોશિયાર હતી બીજું કુકડી ઉકરડામાં ચણવીણથી હતી ત્રીજું કુકડીને માથે કલગી હતું ચોથું કાગડે કાબરે કાગડાને દોઢ ડાયો કહ્યો અને પાંચમું કુકડી વંડી પર ચડી ત્યાર પછી પ્રશ્ન નંબર છ છે તે વાતચીત મૌખિક કરવાની છે કુકડીને કલગી ઉગે એના વિશે ત્યાર પછી સાતમો પ્રશ્ન છે જોડકા જોડો તો પેલામાં ચોથું આવશે બીજામાં બીજું આવશે ત્રીજાની સામે પેલું આવશે અને ચોથાની સામે ત્રીજું આવશે ત્યાર પછી આઠમો પ્રશ્ન છે નીચે આપેલા મુખ્ય શબ્દના અર્થ સમજી એ શબ્દ જે વાક્યમાં હોય યોગ્ય રીતે વપરાયેલ હોય તેની સામે ખરું કરું તો પેલું છે રઠ તો તેનો અર્થ થાય હઠ આગ્રહ અને જીત તો તેમાં આ વાક્ય સાચું છે મનોજ મામાના ઘરે જવાની રઠ લઈને બેઠો બીજું અભિલાષાનો અર્થ થાય ઉત્કર્ષ ઈચ્છા કે તીવ્ર ઈચ્છા તો તેના સામે આ વાક્ય સાચું છે વિક્રમને નાનપણથી જ આકાશમાં ઉડવાની અભિલાષા હતી હરખ ખેલું એટલે અતિશય આનંદથી ખેલું બનેલું ખૂબ હરખથી ભાન ભૂલેલું તો તેમાં આ વાક્ય સાચું છે પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતા તે હરખ ખેલી થઈ ગઈ ચોથું છે વંદી તો ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત એવો અર્થ થશે તો તેમાં અ આવશે પેલું રુસ્તમની વંદી પર વાંદરો બેઠો છે એ વાક્ય સાચું થશે ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છે જોડકા જોડો તો પેલાની સામે પેલું આવશે બીજાની સામે ત્રીજું આવશે અને ત્રીજાની સામે ચોથું આવશે ત્યાર પછી 10મો પ્રશ્ન છે કુકડીને પીછા આવે ત્યાં સુધી તમારી કલ્પના મુજબ વાર્તાને આગળ વધારો પીછા આવે તે માટે કુકડી શું કરશે તે વિચારો અને લખો મને પીછા ઉગતા તો હજી કેટલા વર્ષ થવાના સી ખબર કુકડી મનમાં એવો વિચારતી હતી કુકડી પીછાવાળા પક્ષીઓને મળવા લાગી દરેકને તે પૂછતી તમારી પાસે મને પીછા ઉગે તેવો કોઈ ઉપાય છે ખરો કોઈ પક્ષી એની હાંસી ઉડાડતું કહેતું ઈશ્વરે કેટલી રચનામાં કોઈ કઈ ફેરફાર ન કરી શકી કોઈ પક્ષી કહેતું તને તને ઉડીને વંડીએ બેસતા આવડી ગયું તેનાથી સંતોષમાન કોઈ પાસે આનો કઈ ઉપાય નહીં હોય પણ કુકડીને સંતોષ થયો નહીં છેવટે કુકડાએ જ એક યુક્તિ કરી તેણે બધા પક્ષીઓને સમજાવ્યા અને બધા પક્ષીઓ એક પછી એક કુકડીને કહેવા લાગ્યા અરે વાહ વાહ કુકડીબેન તમને તો કેવા સુંદર પીછા આવ્યા તમે કેટલા સુંદર લાગો છો અને કુકડી પોતાના પીછાના વખાણ સાંભળીને રાજી રાજી થઈ ગઈ ત્યાર પછી 11મો પ્રશ્ન છે જોડીમાં બેસો ચિત્રો ધ્યાનથી જુઓ જે શબ્દોમાં ભૂલ દેખાય તેની નીચે લીટી કરો શબ્દો સુધારી ફકરો ફરીથી લખો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને બે ચિત્ર આપેલા છે એ ચિત્ર તમારે ધ્યાનથી જોવાના છે અને કયા કયા શબ્દમાં ભૂલ છે તેના નીચે આપણે લીટી કરેલી છે તો ચાલો આપણે જોઈએ સૂર્યના ચિત્રમાં નાળિયેરનું એક ઝાડ છે તે ઊંચું છે તેમજ થોડાક નાળિયેર પણ છે તે મોટા છે પૃથ્વીના ચિત્રમાં આંબાના બે ઝાડ છે પણ નીચા છે જોકે કેરીઓ ઘણી છે તે નાની અને પાકી છે સૂર્યના ચિત્રમાં બે ગાય છે એક ધોળી ગાય અને એક કાળી ગાય પૃથ્વીના ચિત્રમાં ત્રણ ધોળી ગાય છે પરંતુ કાળી ગાય નથી જોકે તેની પાસે સૂર્ય કરતા એક ગાય વધુ છે સૂર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે અને વધારે પાણી છે પૃથ્વીના ચિત્રમાં પણ તળાવો છે પરંતુ ગંદુ છે અને તેમાં પાણી થોડુંક જ છે સૂર્યના ચિત્રમાં બે પોપટ ઝાડ પર બેઠા છે અને થોડાક પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે પૃથ્વીના ચિત્રમાં પોપટ કોયલ તેમજ મોર ઝાડ પર બેઠા છે અને સૂર્યના ચિત્ર કરતા વધારે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે સૂર્યના ચિત્રમાં એક ઠીંગણો છોકરો છે પૃથ્વીના ચિત્રમાં બે છોકરા છે એક પાતળો છોકરો છે તે ઊંચો છે અને બીજો છોકરો જાડો છે ત્યાર પછી 12મો પ્રશ્ન છે ફકરાને આધારે વસ્તુ કે નામની સંખ્યા માપ અને ગુણ દર્શાવતા શબ્દો શોધીને આપેલું ઉદાહરણ મુજબ નીચેના કોષ્ટકમાં લખવાનું છે ચાલો જોઈએ
ઉદાહરણ આપેલું છે તો તેમાં વસ્તુનું નામ છે ઝાડ સંખ્યા 1 કે 2 અને તેનો ગુણ છે ઊંચું કે નીચું તેવી જ રીતે પેલું છે ગાય તો તેની સંખ્યા 2 3 તો ગુણ ધોળી કાળી તળાવ તો એક સંખ્યા છે અને ચોખ્ખો ને ગંદો પક્ષી થોડાક અને વધારે ગુણ નથી છોકરા તેની સંખ્યા 1 કે 2 છે તેનો ગુણ ઊંચો જાડો પાતળો અને ઢીંગળો છે ત્યાર પછી પ્રશ્ન નંબર 13 છે તે વાતચીત છે તે મૌખિક તમારે કરવાની છે મારે પૂછવા છે એક બે સવાલ આ વાતચીત તમારે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે ત્યાર પછી 14મો પ્રશ્ન છે કલ્પના કરો પંક્તિ લખો ઉદાહરણ આપેલો છે પેલું છે રમવાની અસર તો રમતમાં ને રમતમાં છોકરો દી થાય કેમ ટૂંકો ટચ એવું કેમ બીજો છોલવાની અસર છોલવાથી પેન્સિલને થાય નહીં વેદના આવું કેમ ત્રીજું છે ખરવાની અસર ખરે પાંદડા ત્યારે આ ઝાડ ઝૂરે નહીં કેમ એવું કેમ ચોથું ધુમાડાની અસર કોઈને નહીં ને આંખોને આ ધુમાડાથી થાય કેમ ઘણું દરદ આવું કેમ પાંચમું ઊંચે ચડવાની અસર તો ઊંચે ચડવાથી નીચેના સૌ દેખાય છે કેમ નાના એવું કેમ ત્યાર પછી 15મો પ્રશ્ન છે ચોખામાં બ માંથી સાચો ક્રમ લખો તો પેલાની સામે ત્રીજું આવશે બીજાની સામે છઠ્ઠું આવશે ત્રીજાની સામે પેલું આવશે ચોથાની સામે બીજું આવશે પાંચમાની સામે ચોથું આવશે અને છઠ્ઠાની સામે પાંચમું આવશે ત્યાર પછી 16મો પ્રશ્ન છે બંને ફકરાના લખાણોમાં શું તફાવત છે તે લખો તો ચાલો જોઈએ આપણે પેલું છે અ સારો લાગ્યો કે બ શા માટે તો બ સારો લાગે બ માં નામના બદલે સર્વનામ વપરાયું છે તેથી બીજું પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ કેટલી વખત આવે છે પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ 4 વખત આવે છે ત્યાર પછી ત્રીજો છે બીજા ફકરામાં આપેલા નામોને બદલે કયા કયા શબ્દો વપરાયા છે તો બીજા ફકરામાં આપેલા નામોને બદલે નીચે મુજબના શબ્દો વપરાયા છે જીવજંતુ તો તેમનો તો અને એમને અને અનિરુદ્ધના તો તેના માટે તેના અને મારે અને ભદ્રેશ તો તેના માટે તે મને તું અને મને શબ્દો વપરાયા છે ત્યાર પછી 17મો પ્રશ્ન છે ઘાટા કરેલા શબ્દની જગ્યાએ તમને ગમતું નામ લખો ક્રમ આપેલો છે વાક્ય આપેલા છે કોઈ પણ માટેનો શબ્દ અને તમે મૂકેલો શબ્દ તો આજે મેં તેમાં મસાલો નાખી દીધો તો તેમાં અને તમે મૂકેલો શબ્દ ટમેટામાં ગઈકાલે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો હતો તેના અને તેના એટલે રશ્મિકાંતના આ દફતર તેનું છે તેનું એટલે પાર્થનું પગે વાગ્યું હોવાથી તેનાથી નહીં દોડાય તેનાથી એટલે ચેતનાથી નહીં દોડાય ત્યાર પછી 18મો પ્રશ્ન છે વાંચો અને ઉત્તર લખો પેલું છે કલમલ કબૂતર ઘૂઘૂ કરે છે તે ચણ ચણે છે અહીં તે એટલે કોણે કબૂતર વાંદરો ઝાડ પર બેઠો છે તે હુપ હુપ કરે છે ખાલી જગ્યામાં શું આવી શકે વાંદરો ત્યાર પછી ત્રીજો મારું નામ શ્રેય છે શ્રેય ચોથા ધોરણમાં ભણું છું શ્રેયના બદલે શું લખવાથી વાક્ય સાચું બને તો હું લખવાથી વાક્ય સાચું બને ચોથો અર્શિલ હોશિયાર છે તેને અથવા તે શિક્ષક બનવું છે તો ખોટો વિકલ્પ છે કે ને આપણે નવેસરથી વાક્ય લખીએ તો હર્ષિલ હોશિયાર છે તેને શિક્ષક બનવું છે પાંચમો આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે તેઓ હંમેશા સાચું બોલતા કોણ સાચું બોલતા મોહનદાસ અને બીજા વાક્યમાં એમના નામના બદલે કયો શબ્દ વપરાયો છે તો તેઓ ત્યાર પછી 19મો પ્રશ્ન છે પહેલા ફકરાને આધારે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરો તો તેમાં પેલું છે એક તપેલી લો તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો તપેલીમાં એક ચમચી ખાંડ નાખો ખાંડને હલાવીને ઓગાળો એક લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો તપેલીમાં એક ચપટી મીઠું નાખો તો પેલા ફકરાને આધારે બીજા ફકરાને આપણે ખાલી જગ્યા પૂરી એક તપેલી લો તેમાં એક ગ્લાસ પાણી રેડો તેમાં એક ચમચી ખાંડ નાખી ઓગાળો એક લીંબુ કાપી લીંબુનો રસ તેમાં નાખો તેમાં એક ચપટી મીઠું નાખો ત્યાર પછી બ તો તેનો આપણે સાચો ફકરો જોઈએ સુધારેલો બજારમાંથી પતંગ ખરીદ્યા દોરા ખરીદ્યા તેને એટલે કે પતંગની કિનારી બાંધી તેને એટલે પતંગને ફૂંકું લગાવ્યું તેને આકાશમાં ચગાવ્યા તેને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા આખો દિવસ એટલે કે તેની સાથે ખૂબ મજા કરી સાંજે તેને ઉતારી લીધા તેને એટલે પતંગને ત્યાર પછી 20મો પ્રશ્ન છે સાચો શબ્દ શોધીને સામે લખો અહીંયા ઝાડ અને ઝાટ આપેલો તો સાચો શબ્દ છે ઝાડ તેવી જ રીતે
અહીંયા નાળી એરો અને નાળી એરો તો સાચો શબ્દ છે આ એવી રીતે અહીં બધા સાચા શબ્દ છે તે લખ્યા છે ત્યાર પછી 21મો પ્રશ્ન છે લીટી દોરેલા શબ્દને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો ચલો આપણે સુધારેલું વાક્ય જોઈએ આ સંગીતા છે તેને એક ભાઈ છે પ્રણવ અને પ્રવીણ ભાઈઓ છે તેઓ હોશિયાર છે અશોકભાઈ શિક્ષક છે તે ગુજરાતી શીખવે છે મારું નામ આશા છે હું સંગીત શીખું છું પાંચમું છે તમે હરેશ અને નરેશ છો તમે ઊંચા છો ચલો આગળ જોઈએ પ્રવૃત્તિઓ ગીત ગાવાનું છે તમારા શિક્ષક પાસેથી ચાલ આપણે ફરવા જઈએ એ ગીત ગાવાનું છે તમારા શિક્ષક ગીત ગાય એ તમારે એની પાછળ પાછળ એટલે કે જીલદાન કરવાનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર 2 ચિત્ર ધ્યાનથી જુઓ અને શું અલગ અલગ છે તે શોધો અહીંયા બે ચિત્ર આપેલા છે તેમાંથી બંને ચિત્રમાંથી શું અલગ પડે છે તે તમારે શોધવાનું છે તો ચાલો જોઈએ બંને ચિત્રો જોયા ને તેમાં શું સરખું છે શું જુદું છે તે લખવાનું છે તો પેલું બંને ચિત્રોમાં શું સરખું છે આકાશમાં પતંગો ઉડે છે ફળોની લારી છે ઝાડ છે ઘર છે બાળકો પતંગ ઉડાવે છે આ બાબતો સરખી છે હવે બીજો પ્રશ્ન બંને ચિત્રોમાં શું જુદું છે તો પહેલા ચિત્રમાં ધાબા વાળું મકાન છે જ્યારે બીજા ચિત્રમાં નળિયા વાળું મકાન છે બીજું પહેલા ચિત્રમાં છોકરા ધાબા પરથી પતંગ ચગાવે છે અને બીજા ચિત્રમાં છોકરા જમીન પરથી પતંગ ચગાવે છે ત્રીજું પહેલા ચિત્રમાં આકાશમાં ઘણા પતંગ ઉડે છે અને બીજા ચિત્રમાં આકાશમાં થોડા પતંગ ઉડે છે અને ચોથું પહેલા ચિત્રમાં 4 છોકરા છે અને બીજા ચિત્રમાં 3 છોકરા છે ત્યાર પછી ત્રીજી પ્રવૃત્તિ છે આવું થાય તો કોણ શું બોલે તેને કેવું લાગે સાથે મળીને વિચારો અને વાક્ય પૂરું કરો ચાલો જોઈએ પેલું છે ટાયરમાં પંચર પડે તો સાયકલ કહે હું એક પગે લંગડી થઈ ગઈ હવે નહીં ચાલી શકું બીજું બરફને તડકામાં મૂકો તો બરફ કહે મને ક્યાં ઠંડી લાગે છે કે મને અહીં તડકામાં મૂક્યો ત્રીજું આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો કહે કેમ અહીં રહીને તું ગરમીથી કંટાળી ગઈ ચોથું ધૂળ પર વરસાદના ટીપા પડતા ધૂળ કહે હા કાળઝાળ ગરમીથી હું તો કંટાળી ગઈ હતી હવે તાકાત છે પાંચમું છે ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતા રોટલો કહે આ ગરમી ઓછી છે કે મને ચૂલા પર શેકી કાઢ્યો ત્યાર પછી ચોથી પ્રવૃત્તિ છે ગાવાની મજા પડે એ રીતે પંક્તિઓ ગોઠવી ગાવો કુકડો વહેલો વહેલો જાગે અંધારું ઝટપટ ભાગે ચિંટુ ઝટપટ જાગી જાય સીધો એ નાહવા જાય જગતને જગાડવા એ તો બાંગે કદીન મહેનતાણું માગે કુકડો ગીત મજાનું ગાય સુણી નાના મોટા સૌ હરખાય ત્યાર પછી પાંચમું છે 5 પંખીઓ અને 5 પશુઓના ચિત્રો મેળવી તમારી નોટબુકમાં ચોટાડવાના છે અને છઠ્ઠી પ્રવૃત્તિ છે જેમાં ટ આવતો હોય તેવા 5 શબ્દ લખો તો ટપાલી ટાયર ટુવાલ ટમેટો ટોકરી અને ટમટમ જેમાં ટ આવતો હોય તેવા 5 શબ્દ લખવાના છે તો ઝાડ પડ દોડ વડ માંડ અને ચડ ત્યાર પછી 7મી પ્રવૃત્તિ છે નીચેનું કાવ્ય સમૂહમાં ગાઓ અહીંયા એક કાવ્ય આપ્યું છે હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગવાળે આ ટીલડી કોણે ચડી આ કાવ્ય છે તે તમારે સમૂહમાં તેનું ગાન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો પાઠ બીજો તેને તે ઉપસે આ પાઠના ગાલા સાથે પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને જવાબો મેળવવા મારી ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરો તેમજ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી જણાવજો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આગળના પાઠની અંદર ત્યાં સુધી આવજો